શહેરમાં નગરપાલિકા તંત્ર સામે લોકોનો રોષ. રાધનપુરમાં પાલિકાની બેદરકારીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્ર સામે લોકો નારાજ બન્યા. આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. શેરબાગ લાલબાગ વિસ્તારના લોકોએ નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા તો પાલિકાથી લઈને સ્થાનિક ધારાસભ્ય, સાંસદ સભ્ય અને મામલતદાર સહિત સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો. પાટણ જિલ્લાના રાધનપુર શહેરના લાલબાગ વિસ્તારના રહીશોનો નગરપાલિકાના સત્તાધીશો સહિત ચૂંટાયેલા ધારાસભ્ય અને સાંસદ સભ્ય સામે રોષ ભભૂક્યો. રાધનપુર ખાતે આવેલ લાલબાગ શેરબાગ વિસ્તારની અંદર પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરાતી હોય જેને લઈને રહીશોની અંદર ભારે રોષ ફેલાયો છે. લાલબાગ શેરબાગના વિસ્તારના રહીશોએ રોષ ઠાલવતા જણાવ્યું કે નગરપાલિકા દ્વારા આગામી ટૂંક સમયમાં યોગ્ય કામગીરી નહીં કરાય તો તાત્કાલિક હિજરત કરવાના મૂળમાં અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. છેલ્લા 24 કલાક પહેલા શેરબાગની અંદર ગટરની ગંદકીને કારણે ઘર સુધી સાપ આવવાની ઘટના બની હોવાનું રહીશો જણાવી રહ્યા છે. અને આ ઘટનામાં એક માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું, જેને લઈને સમગ્ર વિસ્તારની અંદર વસતા 500 થી વધુ પરિવારોની અંદર ભયનો માહોલ છવાયો છે. ત્યારે તાત્કાલિક ધોરણે નગરપાલિકા નિંદ્રામાંથી જાગી અને શેરબાગ લાલબાગ સોસાયટીની અંદર યોગ્ય સાફ સફાઈ, ગટરના ગંદા પાણીનો નિકાલ અને રખડતી ઢોરપાટીનો ત્રાસ દૂર કરે તેવી માંગ સાથે લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. નગરપાલિકાની ઘોર બેદરકારી અને નિષ્ક્રિય કામગીરીથી નારાજ રહીશોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અમે શેરબાગના સર્વે રહીશો નગરપાલિકા રાધનપુરને વિનમ્ર નિવેદન કરીએ છીએ કે અમે સર્વે અહીં રહીશો અને જુદા જુદા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. ઘણી વખત રખડતા ઢોરોનો ત્રાસ હોય છે, ગાય આખલા આમ તેમ દોડતા હોય છે, જેથી નાના બાળકો રમતા હોય તો ઘણી વખત કોઈ આખલા કે ગાયની અડફેટમાં કોઈ આકસ્મિક ઘટના બનવાનો પણ એ રીતે ચાન્સ રહેલો છે. અમારી શેરબાગની આજુબાજુમાં જુદા જુદા 5 ધાર્મિક સ્થળો આવેલા છે અને અહીં ઘરડા વૃદ્ધ લોકો દર્શનાર્થે જતા હોય. ખાસ કરીને અત્યારે ચોમાસું છે તો ચોમાસાની અંદર આવી ગંદકી હોય તો જે ઘરડા લોકો છે અથવા જે દર્શનાર્થીઓ છે એમને મુશ્કેલી પડે છે. આ બાબતે અમે રાધનપુર નગરપાલિકાને અને વહીવટી તંત્રને વારંવાર લેખિત રજૂઆત પણ કરી છે, પરંતુ તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. તો આજે ફરીથી અમે સૌ અહીં સાથે મળી અને અમારા સૌની લાગણી અને માંગણી એ છે કે નગરપાલિકા દ્વારા જે સફાઈનું અભિયાન છે એ સત્વરે સમયસર થાય, ગંદકીના ઢગલા દૂર થાય. બાજુમાં જ તળાવ આવેલું છે એટલે અહીં ઝેરી જે જાનવરો છે એનો પણ ભય રહેલો છે. તાજેતરમાં પણ અહીં એક ઘટના બની છે. તો આ પ્રકારે અમારી જે કોઈ મુશ્કેલી છે એ વહીવટી તંત્ર બરાબર સાંભળે અને યોગ્ય નિર્ણય લે અને જલ્દીથી અમારી માંગણી સંતોષાય એવી અમે સૌ વતી આ સાથે વિનમ્ર નિવેદન વિનંતી કરીએ છીએ. નગરપાલિકા મામલતદાર કચેરી કલેક્ટર કચેરી આવેદન પત્ર આપી આવ્યા છે, છતાંય કોઈ ઠોસ પગલા શેરબાગમાં લેવાતા નથી. પાણીનો ફોર્સ એટલો ધીમો આવે છે અને લોકોને પૂરતું પાણી પણ વાપરવા માટે મળતું નથી. આવી મૂળભૂત જરૂરિયાતો જે સફાઈ, ગટર અને પાણીની, એ જ જો નાગરિકોની પૂરી ન થતી હોય તો બીજી અન્યની તો અપેક્ષા જ ક્યાંથી રાખવી. આજે ખૂબ આક્રોશ સાથે, ખૂબ ગુસ્સા સાથે જે આ ગાયોનો ત્રાસ છે, આખલાઓનો ત્રાસ છે, વડીલોને રસ્તામાં પાડી નાખે છે, આ બધી જ જે સમસ્યાઓ છે એનો ખૂબ આક્રોશ સાથે અમે શેરબાગના રહીશો આજે પત્રકાર પરિષદ યોજીને ના છૂટકે પત્રકારને બોલાવીને અમારો રોષ ઠાલવીએ છીએ. અને સાથે સાથે એવું સૂચન પણ કરીએ છીએ કે જો આ તાજેતરમાં તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે શેરબાગના રહીશો આંદોલન કરશું અને અમારી મૂળભૂત જરૂરિયાતો સંતોષવા માટે અમે અમારા જે જનપ્રતિનિધિઓ છે જેને ચૂંટીને મૂક્યા છે એમને ખાસ વિનંતી કરીએ છીએ કે તમે વોર્ડમાં આવો, અમારા પ્રશ્નો સમજો અને એનો ઉકેલ લાવો. રાત્રે 5 વર્ષની છોકરી ઓફ થઈ ગઈ, ઘરમાં સાપ બેસી ગયો અને ઓફ થઈ ગઈ. કોઈ મામલતદાર, ચીફ ઓફિસર, નગરપાલિકા કોઈ અમારી કદર નથી લેતું, નથી ગટર કાઢવા આવતું, નથી કચરો વાળવા આવતું, નથી કોઈ સફાઈની, નથી આખલાની. મને પડી ગઈ, મારો ગોળો ભાગી ગયો ઓપરેશન, એ કોણ જવાબદાર? કોઈ ધ્યાન નથી દેતું, ધ્યાન આપો અમારા માટે. પાછળ કચરો છે, કચરો ભરાયો છે, રોજ સાપ આવે છે ઘરકને. અને આ રિક્વેસ્ટ એ કરો ને તો અમારે હવે ગાંધીનગર જવું પડશે. આખલા ગાયું, બાઈક અમારા 2 વાર બાઈક તોડી નાખ્યા. અમે બહુ પરેશાન છીએ, કોઈ અમારી કદર થતી નથી, અમારી કોઈ વેલ્યુ થતી નથી, કોઈ ખબર લેવા નથી આવતા. વોટ હોય ત્યારે આવો છો,
અને પછી કોઈ ધ્યાન નથી આપતા અમારા માટે, કોણ જવાબદાર છે? આપનું નામ? મારું નામ તારાબેન કરમણભાઈ ઠક્કર. આજ રોજ આધમપુર લાલબાગ શેરબાગ ગઈકાલે માસુમ બાળકીનું મોત થયું છે. ઘટનાના કારણે સફાઈના અભાવે અને લાલબાગની અંદર વારંવાર 40-50 અરજી આપી છે, પણ ચીફ ઓફિસર મામલતદાર ને મિની ભગતસિંહ હોવાથી વારંવાર રજૂઆત કરી, પણ આજ સુધી કોઈ ઘટે ખાતું નહીં. નહીં સફાઈ કરવા આવતા, નહીં કચરો લેવા આવતા, નથી પાણી આવતું. એક પત્રકાર અને નાગરિક તરીકે કે રાજકારણના લીધે જો ચાલતું હોય તો આ ભ્રષ્ટાચાર બંધ કરો અને આમ જનતાને ન્યાય આપો. અને ચીફ ઓફિસર મિની ભગત છે, અરજદારોનો મન ફાવી બોલે છે. ચીફ ઓફિસર એમ માને છે કે હું દાદા છું અને મારા રાજકારણ છે, તો ચીફ ઓફિસર બંધ કરે. અને ચીફ નગરપાલિકાના વહીવટદારો, મામલતદાર, નગરપાલિકાના નીચલા અધિકારીઓ ફોન કરે વારંવાર, કોઈ આવતું નહીં. અમે લાલબાગની અંદર 20 દિવસ પહેલાં જીસીબી આવ્યું, મન ફાવી કરીને જતા રહ્યા. કાર્યકરો આવ્યા કે 2 દિવસમાં અમે આવશું, ગટરો સાફ કરશું, બધું કરશું. 5 દિવસ સુધી કાંઈ કર્યું નહીં. અમે કાઢી સીધા માર્ગે દોરશું અને અમે ન્યાય માટે લડશું. ન્યાય ન આપો તો અમે ગમે કરી શકશું. રિપોર્ટ અનિલ રામા, ન્યૂઝ રાધનપુર.